નમસ્કાર કેમ છો બધા મજામાં ને આજે આપણે પ્રકરણ એક સમય સંખ્યાની અંદર આગળ અભ્યાસ કરીશું પહેલાં આપણે સમય સંખ્યાની અંદર ભાગ એકની અંદર આપણે એક ગુણધર્મનો વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ તે છે સમવૃત્તાનો ગુણધર્મ વિશે તો હવે બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ તેના વિશે આપણે હવે અભ્યાસ કરીશું તો સૌ પ્રથમ ક્રમના ગુણધર્મની અંદર પૂર્ણ સંખ્યાઓ હોય તો તેમાં તે ગુણધર્મોનું પાલન થાય છે કે નહીં તે આપણે જોવાનું છે ચાર ક્રિયાઓ તેના ઉદાહરણ અને પાલન થાય છે કે નહીં તેના વિશેની માહિતી મેળવવાની છે તો સૌપ્રથમ સરવાળાની ક્રિયા તેનું ઉદાહરણ જોઈએ બે વત્તા ત્રણ ક્રમનો ગુણધર્મ છે એટલે આપણે ક્રમ ફેરવી નાખીએ ત્રણ વત્તા બે બરાબર તો બે વત્તા ત્રણ બરાબર જવાબ આવ્યો પાંચ અને ત્રણ વત્તા બે બરાબર જવાબ આવ્યો તો પાંચ બંનેના જવાબ સરખા છે એટલે કે સરવાળાની ક્રિયામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય છે જે પૂર્ણ સંખ્યાઓ છે તેમાં ત્યાર પછી બાદ બાકીની ક્રિયા તેનું ઉદાહરણ લઈએ બે ઓછા ત્રણ ક્રમનો ગુણધર્મ છે તે ક્રમ ફેરવી નાખીએ ત્રણ ઓછા બે બે ઓછા ત્રણ જવાબ આવે છે માઇનસ એક અને ત્રણ ઓછા બેનો જવાબ આવે છે એક એટલે કે બંનેના જવાબ અલગ અલગ આવે છે એટલે કે બાદબાકીની ક્રિયામાં પાલન થતું નથી ત્યાર પછી છે ગુણાકારની ક્રિયા બે ગુણ્યા ત્રણ ક્રમનો ગુણધર્મ હોવાથી ક્રમ ફેરવી નાખીએ આપણે ત્રણ ગુણ્યા બે બે ગુણ્યા ત્રણનો જવાબ આવે છે છ અને ત્રણ ગુણ્યા બેનો જવાબ આવે છે છ બંનેના જવાબ સરખા આવે છે એટલે ગુણાકારની ક્રિયામાં પાલન થાય છે ત્યાર પછી ભાંગાકાર બે ભાંગ્યા ત્રણ ક્રમ ફેરવી નાખીએ ત્રણ ભાંગ્યા બે બંનેના જવાબ આવશે અપૂણાંકની અંદર એટલે કે પાલન થતું નથી કારણ કે પૂર્ણ સંખ્યાની અંદર અપૂર્ણાંક સંખ્યા આવે નહીં ક્રમના ગુણધર્મની અંદર પૂર્ણ સંખ્યાઓમાં ફક્ત બે જ ક્રિયાનું પાલન થાય છે સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયા ત્યાર પછી છે પૂર્ણાંક સંખ્યાઓ તેમાં પણ ચાર ક્રિયા લેવાની છે આપણે તો સૌ પ્રથમ સરવાળાની ક્રિયા તેનું ઉદાહરણ લઈએ પાંચ વત્તા શૂન્ય ક્રમનો ગુણધર્મ હોવાથી ક્રમ ફેરવી નાખીએ શૂન્ય વત્તા પાંચ પાંચ વત્તા શૂન્ય એટલે પાંચ જવાબ આવે છે અને શૂન્ય વત્તા પાંચ બરાબર જવાબ પણ પાંચ આવે છે એટલે બંને જવાબ સરખા આવે છે એટલે કે ક્રમના ગુણધર્મનું પાલન થાય છે પૂર્ણાંક સંખ્યાની અંદર પણ ત્યાર પછી બાદબાકી બાકી પાંચ ઓછા ત્રણ ક્રમનો ગુણધર્મ હોવાથી આપણે ક્રમ ફેરવી નાખીએ ત્રણ ઓછા પાંચ પાંચ ઓછા ત્રણ બરાબર જવાબ આવે છે બે અને ત્રણ ઓછા પાંચ બરાબર જવાબ આવે છે માઇનસ બે બંનેના જવાબ અલગ અલગ આવે છે એટલે બાદબાકીની ક્રિયામાં પાલન થતું નથી ત્યાર પછી ગુણાકાર પાંચ ગુણ્યા ત્રણ ક્રમ ફેરવી નાખીએ ત્રણ ગુણ્યા પાંચ પાંચ ગુણ્યા ત્રણ એટલે પંદર અને ત્રણ ગુણ્યા પાંચ એટલે પણ પંદર એટલે બંનેના જવાબ સરખા આવે છે બરાબર તો જવાબ સરખા આવે છે એટલે પાલન થાય છે એટલે ગુણાકારની ક્રિયામાં પણ પાલન થાય છે ત્યાર પછી ભાંગાકાર પાંચ ભાંગ્યા ત્રણ ક્રમ ફેરવી નાખીએ ત્રણ ભાંગ્યા પાંચ બંનેના જવાબ અપૂણાંકની અંદર આવશે તો એ અપૂર્ણાંક સંખ્યાની અંદર આવે નહીં એટલે કે પાલન થતું નથી અને જોવા પણ સરખા જ આવશે નહીં એટલે પાલન થતું નથી તો પૂણાક સંખ્યાની અંદર પણ એટલું જ યાદ રાખવાનું કે સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયામાં જ પાલન થાય છે ત્યાર પછી સમય સંખ્યાઓ તેમાં પણ ચારે ચાર ક્રિયા જોવાની છે આપણે તો સૌપ્રથમ સરવાળાની ક્રિયા તેનું ઉદાહરણ ઓછા બે છેદમાં ત્રણ વધતા પાંચના છેદમાં સાત તો બંનેનો લસા લઈને જવાબ આવશે એકના છેદમાં એકવીસ તો આપણે ક્રમ ફેરવી નાખીએ પાંચના છેદમાં સાત વત્તા માઇનસ ત્રણ છેદમાં સાત તો આમાં પણ બંનેનો લસા લઈને આપણે જવાબ આવશે એકના છેદમાં એકવીસ એટલે બંનેના જવાબ સરખા આવે છે એટલે કે પાલન થાય છે આપણે આગળ એક દાખલો આ ગણીને જોઈ લઈએ કે જવાબ શું આવે છે બરાબર એક માઇનસ બે છેદમાં ત્રણ પાંચના છેદમાં સાત બંનેનો લસા લીધો એટલે આપણે આવે છે એકવીસ લસા બરાબર તો છેદ સરખા કરવા પડશે બંને સાઈડ એકવીસ એકવીસ લાવવા પડશે માઇનસ બે છેદમાં ત્રણ ત્રણનો કોની સાથે ગુણાકાર કરવાથી એકવીસ આવે તો સાત સાથે તો ત્રણ ગુણ્યા સાત ઉપર ફરજિયાત સાત મૂકવા પડે આપણે પછી વધતા પાંચના છેદમાં સાત સાતનો કોની સાથે ગુણાકાર કરીએ તો એકવીસ આવે તો સાત ગુણ્યા ત્રણ તો ઉપર પણ ફરજિયાત ત્રણ મૂકવાના બરાબર બે સત્તા ચૌદ એટલે કે માઇનસ ચૌદ છેદમાં એકવીસ ત્રણ સત્તા એકવીસ વધતા પાંચ તેરી પંદર અને સાત તેરી એકવીસ માઇનસ ચૌદ વત્તા પંદર છેદમાં એકવીસ ઓછા વત્તા ઓછા પંદરમાં ચૌદ જાય એટલે વધે એક અને એકવીસ એટલે જવાબ મળી ગયો આપણે બંને સાઈડ એકવીસ બરાબર એકના છેદમાં એકવીસ અને એકના છેદમાં એકવીસ એટલે કે પાલન થાય છે ત્યાર પછી છે બાદ બાકીની ક્રિયા તેનું ઉદાહરણ જોઈએ બે ઓછા ત્રણ ઓછા પાંચના છેદમાં ચાર ક્રમ ફેરવી નાખીએ પાંચના છેદમાં ચાર ઓછા બેના છેદમાં ત્રણ બરાબર તો તેમાં પણ જવાબ સરખો આવશે નહીં એટલે કે પાલન થતું નથી ત્યાર પછી ગુણાકાર માઇનસ સાત છેદમાં ત્રણ ગુણ્યા છના છેદમાં પાંચ સાત છક બેતાલીસ અને પાંતેરી પંદર ક્રમ ફેરવી નાખીએ છના છેદમાં પાંચ ગુણ્યા માઇનસ સાત છેદમાં ત્રણ છ સત્તા બેતાલીસ પાંતેરી પંદર બંનેનો જવાબ સરખો આવ્યો એટલે પાલન થાય છે ત્યાર પછી ભાંગાકાર માઇનસ પાંચ છેદમાં ચાર ભાંગ્યા ત્રણના છેદમાં સાત ક્રમ ફેરવી નાખી ત્રણના છેદમાં સાત ભાંગ્યા માઇનસ પાંચના છેદમાં ચાર બંનેના જવાબ અલગ અલગ આવશે એટલે કે પાલન થતું નથી આમાં પણ એ જ યાદ રાખવાનું છે કે સરવાળો અને ગુણાકારની ક્રિયામાં જ પાલન થાય છે ત્યાર પછી ત્રીજો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ તો તેમાં પૂર્ણ સંખ્યાઓ તો સરવાળાની ક્રિયા અને ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે અને બાદબાકી અને ભાંગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાઓ તેમાં પણ સરવાળા અને ગુણાકારની ક્રિયામાં જ જૂથના ગુણધર્મનું પાલન થાય છે અને બાદબાકી અને ભાંગાકારની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી એટલે આ બંનેમાં સરખું જ છે જૂથના ગુણધર્મમાં પણ પૂર્ણ સંખ્યાઓ અને પૂર્ણાક સંખ્યાઓની અંદર ફક્ત બે જ ક્રિયાઓનું પાલન થાય છે સરવાળો અને ગુણાકાર ત્યાર પછી સમય સંખ્યાઓ તો સંખ્યામાં પણ એમ જ છે કે સરવાળા અને ગુણાકારની ક્રિયામાં જૂથના ગુણધર્મનું પાલન થાય છે બાદબાકી અને ભાંગાકાની ક્રિયા માટે જૂથના ગુણધર્મનું પાલન થતું નથી તો ક્રમનો ગુણધર્મ અને જૂથના ગુણધર્મમાં બંનેમાં સરખું છે કે પૂર્ણ સંખ્યા હોય પૂર્ણાક સંખ્યા હોય કે સંખ્યા હોય તો તેમાં સરવાળાઓ અને ગુણાકારની ક્રિયામાં જ ક્રમના ગુણધર્મનું અને જૂથના ગુણધર્મનું પાલન થાય છે અને બાદ બાકી અને ભાંગાકાની ક્રિયા માટે ક્રમના ગુણધર્મનું અને જૂથના ગુણધર્મનું પાલન થતું નથી ત્યાર પછી શૂન્યની ભૂમિકા કે શૂન્યની શું કામો છે શું મહત્ત્વ છે તો પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા કે સમય સંખ્યામાં શૂન્ય ઉમેરતા તેની તે જ સંખ્યા મળે છે આથી શૂન્યને સરવા માટેનો તટસ્થ ઘટક કહેવામાં આવે છે આના વિશે આપણે આગળ ભણી ચૂક્યા છીએ ત્યાર પછી એકની ભૂમિકા પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા કે સમય સંખ્યાને એક વડે ગુણીએ તો તેની તે જ સંખ્યા મળે છે આથી એકને ગુણાકાર માટેનો તટસ્થ ઘટક કહે છે તો શૂન્ય એ સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે અને એક એ ગુણાકાર માટેની તટસ્થ સંખ્યા છે ત્યાર પછી આપણે જોઈએ વિરોધી સંખ્યા તો વિરોધી સંખ્યા એટલે શું વિરોધી એ આપણે ગુજરાતીમાં હિન્દીમાં આપણે વિરોધી શબ્દ લખવાના આવે છે બરાબર તો આપણે ગણિતની અંદર પણ વિરોધી સંખ્યા લખવામાં આવે છે કે જેમ કે જે બે સંખ્યાઓનો ગુણાકાર શૂન્ય થાય તે સંખ્યાઓને પરસ્પર વિરોધી સંખ્યાઓ કહેવામાં આવે છે કે બે સંખ્યાનો સરવાળો શૂન્ય થવો જોઈએ તો તેને વિરોધી સંખ્યા કહેવામાં આવે છે તો આપણે તે એક દાખલા તરીકે ઉદાહરણ લઈને જોઈએ કે એકની વિરોધી સંખ્યા માઇનસ એક અને માઇનસ એકની વિરોધી સંખ્યા એક થાય બરાબર તો હવે બંનેનો સરવાળો કરીએ એક વત્તા માઇનસ એક એટલે કે એકની વિરોધી સંખ્યા કઈ છે માઇનસ એક બંનેનો સરવાળો શું આવ્યો શૂન્ય ઓછા વત્તા ઓછા એટલે કે શૂન્ય આવ્યો હજી એક ઉદાહરણ આપણે જોઈએ માઇનસ બેના છેદમાં ત્રણની વિરોધી સંખ્યા બેના છેદમાં ત્રણ અને બેના છેદમાં ત્રણની વિરોધી સંખ્યા માઇનસ બેના છેદમાં ત્રણ હવે આપણે જોઈએ બંનેનો સરવાળો શૂન્ય આવે છે કે નહીં તો ઓછા બેના છેદમાં ત્રણ વત્તા બેના છેદમાં ત્રણ બરાબર કારણ કે બંને સરખા છે ઓછા વત્તા ઓછા એટલે જવાબ આવે છે શૂન્ય અને શૂન્ય એ શું છે સરવાળા માટેની તટસ્થ સંખ્યા છે તો આપણે એટલું જ યાદ રાખવાનું છે કે વિરોધી સંખ્યા લખવા માટે કોઈ પણ રકમ આપણે આપી હોય કે કોઈપણ સંખ્યા હોય તો તેની વિરોધી સંખ્યા કીતી હોય ને તો જો રકમમાં માઇનસ નિશાની ન હોય તો આપણે તેની વિરોધી સંખ્યા લખતી વખતે માઇનસની નિશાની મૂકવાની અને જો સંખ્યાની અંદર આપને વિરોધી સંખ્યા લખવાનું કે અને માઇનસ નિશાની હોય તો તેની વિરોધી સંખ્યા લખતી વખતે આપણે માઇનસ નિશાની કાઢી નાખવાની એટલું જ યાદ રાખવાનું છે કે વિરોધી સંખ્યામાં જો માઇનસની નિશાની રકમમાં ન હોય તો તેની વિરોધી સંખ્યા લખતી વખતે માઇનસની નિશાની મૂકવાની અને જો રકમમાં માઇનસ નિશાની આપી હોય અને આપણને કીધું હોય કે તેની વિરોધી સંખ્યા લખો તો આપણે માઇનસ નિશાની કાઢી નાખવાની બરાબર એટલું જ યાદ રાખવાનું છે ત્યાર પછી વ્યસ્ત સંખ્યા વ્યસ્ત સંખ્યા એટલે શું કે જે બે સંખ્યાનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યા કહેવાય છે કે જે બે સંખ્યાનો ગુણાકાર આપણે શું મળવો જોઈએ એક મળે તો જ તે બે સંખ્યાઓને વ્યસ્ત સંખ્યા કહેવામાં આવે છે અને વ્યસ્ત એટલે સંખ્યા લખીએ ત્યારે આપણે ઉલટાઈ નાખવાનું બરાબર એટલું પણ યાદ રાખવાનું છે તો આપણે તેનું એક ઉદાહરણ જોઈએ કે પાંચની વ્યસ્ત સંખ્યા લખો પાંચની શું લખવાની છે વ્યસ્ત સંખ્યા તો તેની વ્યસ્ત સંખ્યા થઈ એકના છેદમાં પાંચ તેને એક પંચમાંશ પણ વાંચી શકાય ફરીથી જોઈએ કે વ્યસ્ત સંખ્યા એટલે કે જે બે સંખ્યાનો ગુણાકાર એક મળે તે બે સંખ્યાઓ પરસ્પર વ્યસ્ત સંખ્યાઓ કહેવાય છે તો આપણે તેનું એક ઉદાહરણ જોઈએ દાખલા તરીકે પાંચની વ્યસ્ત સંખ્યા તો એની તેની વ્યસ્ત થશે એકના છેદમાં પાંચ અને એકના છેદમાં પાંચની વ્યસ્ત સંખ્યા થશે પાંચ તો બંનેનો ગુણાકાર આપણે એક મળવો જોઈએ એટલે કે પાંચ ગુણ્યા એકના છેદમાં પાંચ બરાબર એક જવાબ આવ્યો કારણ કે તેનો ગુણાકાર પાંચ પાંચ સરખે સરખા ઉડાડી શકાય અથવા તો પાંચ એકા પાંચ અને એક ગુણ્યા એક બરાબર જવાબ આવે છે એક આ એક છે એ ગુણ ગુણાકારની વ્યસ્ત તટસ્થ સંખ્યા છે એક એ કોને તટસ્થ સંખ્યા છે ગુણાકારની બરાબર એટલું યાદ રાખવાનું છે તો વ્યસ્ત સંખ્યા એટલે આપણે જ્યારે કોઈ પણ સંખ્યાની વ્યસ્ત સંખ્યા લખવાનું કહે તો આપણે એટલું જ યાદ રાખવાનું કે જે સંખ્યા આપી હોય તેને આપણે ઉલટાઈ નાખવાની એટલે કે પાંચની વ્યસ્ત સંખ્યા કઈ થઈ એકના છેદમાં પાંચ પાંચ ઉપર હતા તો છેદમાં જતા રહ્યા અને ઉપર તો ફરજિયાત એક મૂકવાના અને આપણને એકના છેદમાં પાંચની વ્યસ્ત સંખ્યા લખવાનું કે તો સંખ્યા એક પાંચ છે એ ઉપર વ્યા અને એક છેદમાં જતા રહે બરાબર તો લખીએ પણ ચાલે અને ન લખીએ તો પણ ચાલે એટલે વ્યસ્ત એટલે ઉલટાવવું અને વિરોધી એટલે તેમાં માઇનસ નિશાની હોય તો કાઢી નાખવાની અને ન હોય તો મૂકવાની આ બે જ વસ્તુ યાદ રાખવાની છે વિરોધી સંખ્યામાં વિરોધી સંખ્યામાં શું યાદ રાખવાનું છે માઇનસ નિશાની ન હોય તો મૂકવાની અને હોય તો કાઢી નાખવાની અને વ્યસ્ત સંખ્યાની અંદર સંખ્યાને ઉલટાઈ નાખવાની એટલે કે ઉપર નીચે કરી નાખવાની ત્યાર પછી છે ગુણાકારનું सरवाड़ा पर विभाजन तो तेनो एक दाखलो जइए दाखला तरीके ए काउंस में बी वत्ता सी तो ए गुणिया बी एट्ले ए बी वत्ता ए गुणिया सी एट ए सी बराबर त्यारुणाकार बदबाकी पर विभाजन दाखला तरीके ए काउस में बी ओसा ओछा सी ए गुणिया बी ओछा ए गुण्या सी એટલે આ રીતે આપણે ગુણાકારનું સરવાળા પણ વિભાજન કરી શકીએ છીએ અને ગુણાકારનું બાદબાકી પર વિભાજન પણ કરી શકીએ છીએ તો આજે આપણે ક્રમનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ વિરોધી સંખ્યા વ્યસ્ત સંખ્યા ગુણાકારનું સરવાળા પર વિભાજન અને ગુણાકારનું બાદબાકી પર વિભાજનનો અભ્યાસ કરીએ આપણે હવે પછી આપણે આગળ અભ્યાસ કરીશું તો હવે જ્યારે આપણે એક વાત બધાએ ખાસ યાદ રાખવાની છે કે સવારમાં જ્યારે આપણે વહેલા ઊભા થઈએ ત્યારે બધાએ દૈનિક ક્રિયા પતાવીને દરરોજ અડધી કલાક સવારમાં ધ્યાન ધરવાનું છે બરાબર તો ધ્યાન ધરવાથી ઘણા બધા ફાયદા થાય છે મન શાંત રહે છે યાતશક્તિમાં વધારો થાય છે તો ધ્યાન ધરવાથી કેટલા બધા ફાયદા છે તો બધાએ દરરોજ અડધી કલાક ધ્યાન ધરવાનું છે બરાબર અસ્તુ